ધોરણ 3-8 ની એકમ કસોટીના માર્ક ઓનલાઈન નાખવા માટે એ ઓનલાઈન માર્ક કેવી રીતે કરવા તે માટેની એક સરસ મજાની એપ્લિકેશન છે, તેનું નામ છે સરળ ડેટા। મેં અહીંયા મારા મોબાઈલમાં પહેલેથી ઇન્સ્ટોલ કરેલી છે। તે એપ્લિકેશનની મદદથી આપણે ઓનલાઈન માર્ક્સ કેવી રીતે નાખવા તે તમને હું સરળતાથી સમજાવીશ। તો જે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી એ એપ્લિકેશનની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપવાનો છું, અથવા તો તમે ડાયરેક્ટ પણ તમારા પોતાના મોબાઈલમાં જે પ્લે સ્ટોર છે એ પ્લે સ્ટોરમાં જાઓ। પ્લે સ્ટોરમાં જઈ અહીંયા જે સર્ચ બટન છે ત્યાં સરળ SERLA ડેટા આવું લખો એટલે તરત જ તે એપ્લિકેશનો તમને બતાવશે। અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનો જે સિમ્બોલ છે એ સરળ ડેટા સ્પેસ આપવાનો નથી, સરળ અને ડેટાની વચ્ચે, નહીંતર આ એપ્લિકેશન તમને જોવા નહીં મળે। તો આ એપ્લિકેશન ડાઉનલોડ મેં પહેલેથી કરેલી છે એટલે અહીંયા હું ડાયરેક્ટ એને ઓપન કરીશ। એ એપ્લિકેશન ઓપન કરતા આપણે જે વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોની જે હાજરી પૂરીએ છીએ તે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન થવાનું છે। અહીંયા હું પ્રોસેસમાં ક્લિક કરવાનું છે એટલે તરત જ તે તમને લોગિન માટે પૂછવામાં આવશે। તો તમારું જે યોર યુઝરનેમ એટલે આપણી શાળાનો જે ડાયસ કોડ છે તે અહીંયા ફિલ કરવાનો છે। ત્યારબાદ પાસવર્ડ જે છે એ આપણી સ્કૂલનો પાસવર્ડ ભરવાનો છે। ત્યારબાદ આપણે લોગિન થવાનું છે। લોગિન થઈશો તો એટલે તરત જ તે તમને તમારી સ્કૂલનું નામ તમને બતાવશે। અહીંયા તમે જે જોઈ શકો છો પ્લસની નિશાની આપેલી છે, તો એ પ્લસની નિશાનીમાં તમારે ક્લિક કરશો એટલે તરત જ તે તમને ક્લાસ પસંદ કરવાનું કહેશે। અહીંયા અત્યારે મારે ધોરણ 8ની એન્ટ્રી કરવી છે તો અહીંયા તમે ક્લાસ 8 એવી રીતે સિલેક્ટ કરો, ત્યારબાદ ડેટ સિલેક્ટ કરો। તો પહેલી જે ટેસ્ટ હતી ગુજરાતી અને ગણિતની તો એના માટેના આપણે ડેટા લેવાના છે। તો પહેલી જે છે એ ગુજરાતી ટેસ્ટના માર્ક માટે આપણે અહીંયા ક્લિક કરશો એટલે તરત અત્યારનો જે કોડ છે એ કોડ આવી જશે। ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો, નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તરત તમારું ધોરણ 8 છે એમાં 15 વિદ્યાર્થીઓ છે એ તમને તરત બતાવી દેશે। અહીંયા સ્કેન સ્ટેટસ પણ બતાવે છે કે હજુ સુધી મેં એક પણ ડેટા જે છે સ્કેન કર્યો નથી કે એક પણ ડેટા સેવ પણ નથી કર્યો। તો અહીંયા આપણે જે તમે અહીંયા સ્કેનનું જે આઇકોન બતાવી છે તેના ઉપર ક્લિક કરો। સ્કેનના આઇકોન ઉપર ક્લિક કરતા તમને પ્રથમવાર હશે એટલે એ તમારી પાસે પરમિશન માંગશે તો એલાવ આપી દો। જો આ રીતે ડીપમાં તમે સેટિંગ બંધ કરેલું હોય તો એલાવ મોડિફાય સિસ્ટમ સેટિંગમાં એલાવ આપી દો। ત્યારબાદ બેક જઈ ફરી પાછી પ્રોસેસ કરો એટલે તરત જ તે કેમેરો જે રીતે ઓપન થાય છે એ રીતે તમારી સામે આ સ્કેનર જે છે ઓપન થઈ જશે। અને આ રીતે તમે જે બાળકનું જે છે વિદ્યાર્થીનું યુનિક આઈડી લખવો ફરજિયાત છે, એમ અહીંયા લખેલું નથી। તમે જોઈ શકો છો કે આ વિદ્યાર્થીનો કોઈ પણ પ્રકારની આઈડી મેં લખેલી નથી એટલે અહીંયા આપણે કરેક્ટ વિદ્યાર્થીનો યુનિક આઈડી લખવો પડશે। સાથે જે માર્ક્સ જે છે એ માર્ક્સ માટે આપણે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે। મેં આ તમને એટલા માટે સમજાવ્યું કે આવી રીતે હોય તો ડેટા કઈ રીતે નાખો, તો આમાં ઓનલાઈન પણ તમે કરી શકો છો અને તમારી જાતે પણ તમે અહીંયા સુધારો કરી શકો છો કે જે વિદ્યાર્થીનો યુનિક આઈડી નંબર હોય યુનિક આઈડીના પાછળના 6 અંકો 7 અંકો નાખવાના છે। ટેસ્ટ આઈડી તો આવી જ ગયો ઓલરેડી। ત્યારબાદ તમે નેક્સ્ટ બટન આપશો એટલે તરત માર્ક, જો તમે કોઈ ભૂલ થઈ હોય કુંડાળું બરોબર કે ભાઈ પહેલો પ્રશ્ન છે એમાં તમે 3 માર્ક આપેલા છે પરંતુ અહીંયા તમે સ્કેન કર્યું તો 4 માર્ક બતાવે છે, તો તમે એમાં મેન્યુઅલ પણ તમે એડ કરી શકો છો। તો આ રીતે એક વિદ્યાર્થીનો ડેટા સેવ થઈ જાય એટલે તરત બીજા વિદ્યાર્થીનો ત્રીજા વિદ્યાર્થીનો એવી રીતે તમારા ક્લાસમાં જેટલા પણ વિદ્યાર્થીઓ હોય તે વિદ્યાર્થીનું તમે ઓનલાઈન ડેટા સેવ જે છે આ રીતે કરી શકો છો। બાળકનો યુનિક આઈડી નંબર લખેલો છે, પેન્સિલથી ઘૂંટેલું છે, ફરીવાર આપણે સ્કેન કરીએ છીએ। સ્કેન કરતી વખતે બને ત્યાં સુધી
स्थिरता राखवी એટલે ડેટા તરત જ સ્કેન થઈ શકશે। અહીંયા તમે જોઈ શકો છો નામ આવી ગયું છે કેવલભાઈ નાથાભાઈ ખમળ। તમે પાંચમાં પહેલા પ્રશ્નમાં તમે ત્રણ ગુણ મૂકેલા, બીજા પ્રશ્નમાં એક ગુણ, ત્રીજા પ્રશ્નમાં પાંચમાંથી પાંચ, ચોથા પ્રશ્નમાં પાંચમાંથી પાંચ, પાંચમા પ્રશ્નમાં પાંચમાંથી ત્રણ। કદાચ ધારી લો કે કંઈ સ્કેન થવામાં કોઈ મિસ્ટેક થઈ છે કે પાંચમા પ્રશ્નમાં પાંચમાંથી પાંચ છે, તો તમે અહીંયા ક્લિક કરો એટલે તમે એમાં સુધારો પણ કરી શકો છો। જો કોઈ સુધારો ન હોય તો સમરી આપી દેતા ડેટા જે છે 25 માંથી 17 ગુણ આવ્યા છે એ સબમિટ કરી દો। સબમિટ કરી દો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે સ્કેન સ્ટેટસમાં તમને બતાવી દીધું છે કે સ્કેન એક વિદ્યાર્થીનું કરેલું છે, પરંતુ હજી તમે એક પણ વિદ્યાર્થીના ડેટા સેવ નથી કર્યા। તો એ સેવ કરવા માટે તમારે ફરી પાછા તમે મેન હોમ પેજ ઉપર આવતા તમને આ રીતનું સ્ક્રીન બતાવે છે કે આઠમા ધોરણની અંદર 15 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થીનું તમે સ્કેન કમ્પ્લીટ કર્યું છે, હજી તમારે 14 બાકી છે પણ એક પણ ડેટા સેવ નથી કર્યા। જ્યારે 15 વિદ્યાર્થીઓ તમારા ક્લાસના જેટલા પણ વિદ્યાર્થીઓ હોય તેનું સ્કેનિંગ કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંયા આપેલું છે કે સેવ ઓલ સ્કેનિંગ, એના ઉપર આપતા તમારા ક્લાસની જે તે વિષયની જે ટેસ્ટના જે માર્ક જે છે એ ઓનલાઈન થઈ શકશે। તો શરૂઆતમાં તમને મેં બતાવ્યું કે એ માટે કેટલા પ્રોબ્લેમ પડે, તમારે સ્કેન કરવા માટે થોડું અંજવાળું હોય તો અંજવાળામાં રહેવું જેથી કરીને કોઈ એરર ન આવે, થોડુંક નેટવર્કની જરૂર પડી છે, જો નેટવર્ક ખુલ્લું હશે તો તમે અહીંયા આ કામ કરી શકશો, અને એટલા માટે નેટવર્ક થોડુંક સારું હોવું જોઈએ, થોડોક પ્રકાશ પણ સારો હોવો જોઈએ તો તમે જલ્દી સ્કેન કરી શકશો। અસ્તુ આભાર। આમ છતાં પણ જો કોઈને મુશ્કેલી પડે તો તે કોમેન્ટ કરી અને મારાથી બનશે એટલી મદદ હું કરી શકીશ। અસ્તુ આભાર, જય